मध्यरात्रि पर खबर छे मध्यरात्रि अने माता स्वप्न जुए त्यारे छेल्लो प्रहर हो कंईक जागती अने कंईक सूती ए लगभग परोड થવા આવતો હોય રાત્રિનો છેલ્લા પ્રહરે પરમાત્મા ના માતા આ સ્વપ્ન જુએ એ બીજું કલ્યાણ નીચેનું બીજું કલ્યાણ છે જન્મ કલ્યાણ એ પણ ક્યારે હોય મધ્યરાત્રિએ જ હોય છપ્પન કુમારિકાઓ પણ ક્યારે આવે રાતના ઇન્દ્ર મહારાજા લઈ જાય છે મેરુ શિખર એ પણ બધું ક્યારે બને રાત્રિ મેરુ શિખર ઉપર રાત હોય કે દિવસ હોય ज्योतिष चक्र मेरु पर्वत तो लाख योजन 800-900 योजन में आखो ज्योतिष बेल्ट आई जाए सूर्य चंद्र तारा नक्षत्र અને આ જવાનું છે કેટલે ઊંચે રાખ્યું ત્યાં આગળ સદાય રત્નોની બધી પ્રકાશ જ હોય છે તો ત્યાં જન્માભિષેક થાય છે એ પણ મધ્યરાત્રિ સવારે સવાર પડે ત્યારે તો અભિષેક બધું થઈ ગયું અને બાળક ઘરમાં આવી ગયું પછી છે એમનું દીક્ષા કલ્યાણ કે જે દિવસે જ હોય ઉદ્યાનમાં જ હોય એક ઝાડ નીચે જ હોય આવું બધું અમુક ફિક્સ છે કયા ઝાડ નીચે એનું આપણી પાસે લિસ્ટ 24 ભગવાન કયા ઝાડ નીચે દીક્ષા લીધી છે પછી કેવળ જ્ઞાન કલ્યાણ દિવસે જ હોય ત્રીજા પ્રહરે જ હોય દિવસનો ચોથા પ્રહરે દેશના આપવાની છે ને પ્રથમ દેશના હોય ને એ ક્યારે હોય સૂર્યાસ્ત પહેલા 3 કલાક એટલે ત્યારે પ્રભુજીને કેવળ જ્ઞાન થાય અને કેવળ જ્ઞાન થાય પછી ભાવથી સંકર કહેવાય અને એના અષ્ટપ્રાતિહાર્ય આપણે અહીંયા આગળ અષ્ટપ્રાતિહાર્ય થી અને પછી 4 અતિશય 12 ગુણ અરિહંત દેવ બોલી એ અષ્ટપ્રાતિહાર્ય સાથે આ અરિહંત પરમાત્મા વિચરે છે છેલ્લું છે નિર્વાણ કલ્યાણ આપણા માનુષ સ્વામી તો રાત્રે અમારા રાત્રિ ઝલક જોવા માટે હંમેશા પ્રતિમાજી ના દર્શન અષ્ટ પ્રાતિહાર્ય યુક્ત જ કરવાનું ત્યાં પ્રતિમાજી સાથે હોય કે ના હોય અને એનો એક ઇઝી ફોર્મેટ બતાવ્યું કે અહીંયા નીચેથી શરૂઆત કરવાની પ્રતિમાજી હોય તો એ નીચેથી સિંહાસન પછી હાથ પાછળ જાણે જતા નહો પાછળ શું હોય ધામજ હોય પછી મસ્તકની ઉપર શું હોય છત્ર પછી ઓર ઉપર જવાનું શું હોય ચાર ઇનર રો ઉપર અશોક વૃક્ષ અને એની ઉપર એક નાનું ઝાડ દેખાય એવા પણ 24 ઝાડના નામ આપણી પાસે છે દીક્ષાના ઝાડ પણ છે કેવળ જ્ઞાન અલગ અલગ છે હા અલગ અલગ તો શાસનપતિ શાલ વૃક્ષ નીચે કેવળ જ્ઞાન પામ્યા રુજુવાદિકા નદીના કિનારા તો અહીંયા ઉપર જે નાનું ઝાડ છે ને એ દરેકનું અલગ હોય
પણ અશોક વૃક્ષ બધાનું મારું કોમન હોય. તો આ ચાર ઇનર રો, સિંહાસન, ભામંડળ, છત્ર, અશોક વૃક્ષ થઈ ગયું. હવે બે સાઈડ પર જવાનું, બે સાઈડ પર છે ને, દેવબિંદુ બી આકાશમાં સાઈડ પર જતા રહ્યો. એક બાજુ ગ્લોઇંગ ઇન્સ્ટ્રુમેન્ટ, એક બાજુ બીટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. ઓર્કેસ્ટ્રા હોય ને એવું મ્યુઝિક જવાનું બોલે. બધા દેવોના ભલે ને વાગતા હોય થોડા ઇન્સ્ટ્રુમેન્ટ, તો પેલો જેમ કેફિયો હોય એમાંથી બધા જવા નીકળીએ ને, એવી જ રીતે બધું બ્લોઇંગ ઇન્સ્ટ્રુમેન્ટમાંથી જેટલા પણ બ્લોઇંગ ઇન્સ્ટ્રુમેન્ટ હોય એ બધાના સૂર સુરાવલી એમાંથી નીકળે, અને જેટલા બીટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ હોય, ચાહે ડ્રમ્સ હોય કે જે હોય, બધા જે તબલા વગેરે વગાડતા હોય એમાંથી નીકળે. પરમાત્માને કયા રાગમાં ગાય છે ખબર? શંકાર કોષ રાગમાં. એના લીધે બેકગ્રાઉન્ડ મ્યુઝિક આજે જ આવ્યું છે એમ નહીં, પરમાત્મા હતા ત્યારે. પ્લસ એડવર્ટાઇઝિંગ આજે જ થાય છે એમ નહીં. આ દેવદૂતનું બી બીજું શું કામ કરે ખબર છે? પરમાત્મા જ્યારે બોલતા ના હોય, દેશના ના આપતા હોય, ત્યારે પડહ વગાડે, એડવર્ટાઇઝ કરે, હે ભવ્ય જીવો તમે દેશના સાંભળવા આવો, તો બધા લોકોને ખબર પડે ને. એવી જ રીતે એડવર્ટાઇઝિંગ એન્ડ લેટિંગ પીપલ નો આજે તમારા બ્રોશર ઘરે આવે ને તો શું ખબર પડે. એવી રીતે ત્યાં પણ આવી રીતનો પડઘો દેવધૂંધુબી દ્વારા લોકોને જાણ કરવામાં આવે. પછી સૂર્યપુષ્પ વૃષ્ટિ, એટલે પાંચ પ્રકારના પુષ્પો ભગવંતના જાનું એટલે ઢીંચણ સુધી પડે, અને પાંચ વર્ણના હોય, સચિત હોય, અચિતના હોય. સચિત એટલે પ્લાસ્ટિકના ના હોય, કાગળના ના હોય, કપડાના ના હોય, કેવા રિયલ રિયલ, એમને પાછું દુઃખ ના થાય. એટલે ભગવાન ચાલે આટલા ફ્લાવર બેડ કેટલા અને કેવી રીતે ગોઠવાઈને પડે ખબર? બધી દાંડીઓ નીકળે, બેનો રંગોળી કરે કે ફૂલોને એવી રીતે વેલ મેચ્ડ કલર, જાણે ડિઝાઇનો બનાવી ના હોય એવી એવી પુષ્પ વૃષ્ટિ થાય. ને પછી બે બાજુ તો આ આઠ પ્રાતિહાર્ય સાથે પરમાત્માના દર્શન કરવાથી શાસ્ત્રકારે કહ્યું છે, હું કહું છું ને, અનેક ગણો લાભ થાય. પરમાત્મા ભલે પ્રાતિહાર્ય યુક્ત હોય કે ના હોય, પણ ભાવ અરિહંતને દર્શન કરતા આ આંખેને વિઝ્યુઅલાઇઝ કરીએ તો આપણને અનેક ગણો લાભ થાય છે. તો જીન તત્વમાં આપણે ચાર નિક્ષેપ, ચાર રૂપે ભગવાન નિહાળ્યા, અને દ્રવ્ય નિક્ષેપની આરાધના કેવી રીતે કરવી? નામની તો નામ લઈ, સ્થાપનાની તો દેરાધ્યંત, ભાવની તો તમે આપણે કંઈક પણ સીમંતર સ્વામી વગેરેનું ચૈત્યવંદન આદિ કરી એ વિઝ્યુઅલાઇઝ કરીએ કે ભાઈ અત્યારના ત્યાં છે, તો દ્રવ્યની કેવી રીતે કરો? કારણ કે એ તો ઓળખાતા જ નથી. અત્યારે આપણી વચ્ચે પણ કોઈ બેઠું હોય તો શું ઓળખાણ થાય? તો એની કઈ રીતે થાય ખબર છે? પ્રભાવના કરીએ. પ્રભાવના આપણે કરીએ સંતમાં, સંતનું સ્વામી વાત્સલ્ય કરીએ અથવા સંત પૂજન કરીએ, આ બધું અલગ અલગ છે ને. તો એ બધી વસ્તુઓ કરવાથી શું થાય કે અહીં રહેલો કોક તીર્થંકરનો આત્મા હોય તો એ દ્રવ્ય તીર્થંકરની આરાધના થઈ કે નહીતર શું ખબર પડે? એટલે પછી બધાને આપવાનું સંઘ પૂજન ઘણા છે ને, પાલિતાણાથી ઉતરે ને ત્યાં બધાને રૂપિયો રૂપિયો આપે છે. મોટો દિવસ હોય ત્યાં આખા સવારથી સાંજ સુધી ઉભા રહે, ભલે ને એક રૂપિયો આપે, પણ કેટલા જીવો, કેવા ભવ્ય જીવો ઉતરતા હોય એ બધાનું સારામાં સારા લાભ મળે. તો આવી રીતને ત્યાં ભક્તિ કરવાથી કેટલા જુદા જુદા જીવોનો લાભ મળે ને, એમાં વળી કોઈ કણધરનો હોય, કોઈ તીર્થંકરનો હોય, કોઈ કોણો હોય, બધા દ્રવ્ય તીર્થંકર હોવાની ચાન્સીસ ખરા ને. તો એ રીતે આપણે આ જીન તત્વ જોઈ અને એને આપણે ગઈકાલે તમને દર્શન મેળવવા માટેનું પુષ્ટ આલંબન માની ચાર રૂપે ભગવંતને આપણે યથાશક્તિ ભક્તિમાં જોડીએ, જોડાઈએ અને અનેકને જોડીએ,
એવી ભાવના આપણે કરીશું. સ્લાઇડ જોવી છે એટલે આપણે ફરીથી એક રીકેપ કરો. અશોક વૃક્ષ હજી પણ હોય છે કે આ બધું ફેલાઈ શકે? અશોક વૃક્ષ દેવો રચના કરતા હતા. આજે એ જોવું હોય ઝાડ કેવું હતું તો ઝાડ જોવા મળે. એટલે આપ ઝાડ કેવું હતું એવું પૂછો છો? એનો ફોટો જોવા માટે ફોટો નહીં, રિયલ કોઈકે ઉગાડ્યું છે. ઓલરેડી હું અમદાવાદમાં યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં પાછળ બોટનિકલ ગાર્ડન જેવું એ લોકોએ ગ્રો કર્યું છે ત્યાં અશોક વૃક્ષ વાવ્યું છે. ત્યાં લખ્યું પણ છે, લખે ને કે આ કયું ઝાડ છે તો ત્યાં લખ્યું છે અશોક વૃક્ષ. અને એના પાંદડા એક્ઝેક્ટલી આપણે આખો પાલવ કહીએ ને એના જેવા છે. હું જઈને જોઈ આવી છું. આજનો આપણે વિષય લીધો છે કે પરમાત્મા જીન તત્વ માં જોયું કે આપણને સુખી થવા માટે પરમાત્મા એ મોક્ષ માર્ગ સ્થાપ્યો. સમ્યક દર્શન મેળવવું એટલે એ માર્ગ ઉપર પગ મૂક્યા જેવું કહેવાય. કારણ પરમાત્માએ સુખી થવાનો માર્ગ સ્થાપ્યો. હવે એ માર્ગ ઉપર ખાલી ચડવું, ટુ ગેટ ધ રાઈટ એક્ઝિટ, જેને કહે ને તમે રાઈટ રોડ પર પહોંચો ભલે એના પર ચાલો નહીં, ટુ ગેટ ધ રાઈટ રૂટ એટલે સમય થશે. હવે એ માર્ગ ઉપર ચાલવા માટે સમ્યક દર્શનની આપણે ચંખના છે. અને સાથે સાથે પરમાત્માએ જોયું કે આ જીન શાસ્ત્રને પામવા માટે જગતના જીવો સુખની પાછળ દોડે છે. તો અહીંયા આપણે 8 ઈચ્છાઓનું વર્ગીકરણ કર્યું છે. આપણી જેટલી ઈચ્છાઓ છે ને એનું એનાલિસિસ પૃથ્થકરણ કરી અને 8માં સમાવેશ કર્યો છે, જેથી કરીને બીજી બધી જ ઈચ્છાઓ એની અંદર સમાય જાય અને એને પ્રાયોરિટી બેસિસ પર કરી કે સૌથી ઇમ્પોર્ટન્ટ ઈચ્છા કઈ છે, પછી ટેપર ડાઉન, પછી પ્રાયોરિટી ઘટતી જાય. જેમ કે પહેલી સૌથી પહેલી લોકોની ઈચ્છા શું છે? જીવવાની. બીજી ઈચ્છા છે કે માનસિક સંતુલનની, એટલે ઇન ધ સેન્સ બેલેન્સ ઓફ માઇન્ડ, કે માણસને ત્યાં કોઈ બાળકનું જન્મ થાય, બાળકનો જન્મ થાય અને થોડુંક મોટું થાય એટલે ખબર પડે કે એ ગાંડો છે, મેન્ટલી રિટાર્ડેડ છે. એ જીવી તો ગયો, પહેલા કદાચ જીવવાના પાકા હોય માણસ, પછી જીવી તો ગયો પછી ખબર પડે કે ભાઈ એ મેન્ટલી રિટાર્ડેડ છે, ત્યારે શું થાય? હવે કદાચ એ વખતે એની કોઈ ઇન્દ્રિયો ઓછી હોય ને, દાખલા તરીકે એક આંગળી ખોળ ખાપણ વાળી હોય, ત્યારે એ ગૌણ થઈ જાય ને. મુખ્ય શું બને કે ભાઈ એને, હવે કદાચ એની આંખ કોકાઈડ હોય કે એવું કંઈ પણ સ્પેસિફિક બીજી કોઈ ડિફોલ્ટ હોય તો દેટ બીકમ સેકન્ડરી, કે એને પહોંચી વળાય. પગ નાનો મોટો હોય તો કે ભાઈ લાકડાના બૂટ કરશું, ખોળ ખાપણ વાળું બધું જ પહોંચાય, પણ ગાંડું માણસ એકદમ માનતું જ રહેતું હોય, સમજો બાળક, આવું બી હોય ને, પણ એ માંદાને પણ પહોંચી વળે, પણ ગાંડાને. આજે ઘરડા માણસ પણ માંદા હોય ને તો સેવા કરવા વાળા મળે, ઘરમાં રાખે, પણ ગાંડા માણસને મુશ્કેલ. કેટલી હદમાં છે બધું એ તો ઓફકોર્સ ડિપેન્ડ કે ભાઈ કેટલી હદમાં શું છે,
આગળ આપણે શું ઇમ્પોર્ટન્સ બીજી મહત્વની મૂકી કે જીવ્યા પછી આપણને શું જોઈએ છે? બેલેન્સ ઓફ માઇન્ડ. ત્રીજી ઈચ્છા, ધી પ્રાયોરિટીઝ કેન ચેન્જ ઇન સર્ટન સર્કમસ્ટન્સીસ. એવું નથી કે હાર્ડ એન્ડ ફાસ્ટ છે, ડિપેન્ડિંગ ઓન ધ સિચ્યુએશન. ઇન્દ્રિયોની પરિપૂર્ણતા, એટલે આપણે જે કીધું ને, હવે એ બાળક કેવું છે? બેલેન્સ ઓફ માઇન્ડ છે. પછી ચિંતા કરી એને કેમ એની આંખ આવી છે, હવે એને કેમ ખોળખાપણ થઈ, હવે એની દોડાદોડી ચાલે કે એની કેમ હવે એને સરખો કરીએ, એની બધી જેટલી પણ હેન્ડીકેપ એ છે, એની લિમિટેશન એને બધાને કેવી રીતે દૂર કરીએ, તો એ ઇન્દ્રિયોની પરિપૂર્ણતા. ચોથા નંબરે છે આરોગ્ય. હવે એનું સટર પટર જ તબિયત જ રહેતી હોય તો શું કરવું? ઊંઘની એ સેકન્ડરી છે. એટલે આપણા જેવા દાખલા તરીકે હવે આપણે બાળકનું દ્રષ્ટાંત લેતા હતા, આ બધી વસ્તુ અહીંયા આરોગ્ય સુધીનું, આઈ કમ ટુ નિદ્રા, આરોગ્ય સુધીનું આપણું શું છે? બધું જ મળી ગયું છે, વી ગોટ એવરીથિંગ. જીવવાનું જીવ્ય છે, માનસિક સંતુલતા મળી, ઇન્દ્રિયોની પરિપૂર્ણતા મળી, અને આરોગ્ય પણ સંબોટ તો મળ્યું છે. હવે આપણને શું હોય? ઊંઘની ઈચ્છા કરી, ઊંઘ ના આવે તો કેટલું મોટું એ થઈ જાય, બીજો દિવસ બગડે, અને ઘણા દિવસો સુધી નહીં ઊંઘનાર તો ખરેખર એક પ્રોબ્લેમ જ હોય, અને આ જવાના ચાન્સીસ બહુ વધારે. કેટલા કેસીસ સાંભળ્યા છે કે આઘાત કરે, ધે ડોન્ટ સ્લીપ ફોર નાઇટ, અને પછી વન ડે ધે જસ્ટ જમ્પ આઉટ. એટલે એ ઊંઘ પણ બહુ અતિ આવશ્યક અંગ છે ને. હવે આ ચાર કર્મો મળી ગયા પછીનું આપણી શું ઈચ્છા થાય તો જોઈએ. ગોમાલિશ કરીએ, ગોરુ બનાવીએ, કઈ પણ, હવે રૂપ ની પ્રત્યેક ડાઘા ડૂબી હોય તો પેલી કરે ને, શું કેવાય, પ્લાસ્ટિક સર્જરી કરીને એનું નાક તેડવું હોય, એ બધું હવે ઠેકાણું બીજું પાડવાનું. રૂપ થઈ ગયું પછી શું હોય? આપણને આટલું બધું મળ્યું, રાઈટ? જેને જે રૂપ મળ્યું પણ એને મળ્યું, પછી શું હોય? કુટુંબના પ્રેમ, બધું જ મળે પણ ઘરમાં કોઈનો સ્નેહ ના હોય તો પણ ગમતું નથી. કુટુંબનો પ્રેમ મળે પછી જીવ ક્યાં જાય છે? હવે પોતાનો જે સ્વજન છે, હવે ઈચ્છાઓ બ્રેક થાય ને, એટલે કુટુંબ એટલે કેવું? એક છાતી નીચે રહેનાર એનો પ્રેમ તો જોઈએ. હવે પ્રેમ વધીને હવે ક્યાંથી લેવા ઈચ્છે છે? સ્વજન, સ્વજન, મોસાળ, મામા પક્ષે, ઓલા પક્ષે, બધા પક્ષે આદર, સન્માન, અને પછી સમાજ. જેમ વય વધે એટલે પછી સમાજમાં રહે, ત્યાં શું હોય? સારા કામ કરવું, નામ લખાવ કરશે, એવી બધી કીર્તિ, યશ, નામના, અને સોશિયલી પણ, નામ ના મળે તો કઈ નહીં પણ આદર સત્કાર વગેરે માટેની સોશિયલિટી કરવા દે. એ આવતા પહેલા વચ્ચે એક ઈચ્છા આવી જાય, પછી સમૃદ્ધિ. સમૃદ્ધિની એટલે પ્રાયોરિટી, એઝ આઈ સેડ, ચેન્જીસ ફોર પીપલ. તો સમૃદ્ધિની દોટ પછી હોય કે માણસને કુટુંબમાં સેટ થાય ત્યારે પછી, જેમ કે યુવક છે, પર્ણ, બરાબર, ભણ્યો, ગણ્યો, કુટુંબનો સ્નેહ મળ્યો, સારી પત્ની મળી, પછી ક્યાં દોટ લગાડે? સમૃદ્ધિ ને પૈસા બનાવવાના, હાર્ડવર્ક, એટલે સીધું હવે સમૃદ્ધિની છે. સમૃદ્ધિ પછી હવે નંબર તેનો આવે, એ બધું વધે તેનો આવે. હવે દેવગુરુ ધર્મ યાદ આવે, બરાબર, અને છેલ્લે શું લખ્યું છે? દેવગુરુના યોગ પછી જોઈએ છે સન્મતિ. સન્મતિ એટલે શું કીધું આપણે? સમ્યક દર્શન.
ટેકનિકલી સ્પીકિંગ સંમતિ ઇઝ નથિંગ બટ તમનર દર્શન અને ધર્મ ઇઝ નથિંગ બટ દેશવીરતી અથવા સર્વકૃતિ એટલે કે શ્રાવકનો ધર્મ અથવા સાધુનો ધર્મ શ્રાવકનો ધર્મ નહીં કરનાર ને ધર્મ જ નથી તો એનું કારણ ખબર પડે એક જ દ્રષ્ટા આપણા શાસનપતિ કહે છે ને પહેલી દેશના કેવી ગઈ હવે એને જરાક સ્ટડી કરો નિષ્ફળ ગઈ એટલે શું થયું શું ખબર ના પણ મનુષ્ય હતા ખરા હતા કે નતા પરમાત્મા એ ત્રણ કલાક દેશને આપી હતી એમને શું કર્યું શરૂઆત કરી અને 12 પરસદા માંથી કેટલા હતા ખાલી 8 હતા ચાર દેવો ચાર દેવીઓ શ્રાવક શ્રાવિકા હતા જ નહીં શ્રાવક શ્રાવિકા સિવાય તો કોઈ દેશ વ્યક્તિ કે સર્વ વ્યક્તિ પામે નહીં બરાબર એટલે સાધુ ધર્મ કે જો શ્રાવક ધર્મ લેવાના ન હોય તો પરમાત્મા એ ત્યાંથી દેશને આપવાનું બંધ કર્યું વિચાર કરો કેમ દેવોને તમને દર્શન ન પમાડા છે કેમ ન પમાડે પરમાત્મા એ 3 કલાક દેશને આપી અને જે હાજર દેવ દેવી હતા એને તમને દર્શન માટે દેશના ન આપે આપી શકાય પરમાત્મા એમ જ માને કે એકલું સમ્યક્ત્વ પામે એટલે કશું નહીં ખરો ધર્મ આ ધર્મ સમજવો છે ને શબ્દ એટલે કે ધર્મ ક્યારે કહેવાય જો શ્રાવક અથવા શ્રાવિકા અથવા સાધુ અથવા સાધી જો ચાર માનો એક ધર્મ કોઈ સ્વીકારે તો સફળ નહીતર નિષ્ફળ તો પરમાત્મા ચાલ્યા ગયા તો અમારે પણ શું દેશને આપવાની નહીં કારણ કે સાધુ ભગવાન તો એવું કહેતા હોય છે અમે તો શું છીએ કઈ નહીં ત્યાં ઇન્ડિયામાં એમ જ કહે કે જો પરમાત્મા ઉભા થઈને ચાલતા ગયા તો કોઈ પામતું જ નથી આપવા જેવું નથી તો પછી કે અમે તેના માટે દેશને આપીએ તો આ ધર્મની વાત આપણી હતી કે ધર્મ એટલે દેશવીરતિ અથવા સર્વવીરતિ એ જ નહીતર એ જો ન હોય તો નિષ્ફળ સમ્યક દર્શન એકલું આવે તો સંમતિ એટલે સમ્યક દર્શન અને ધર્મમાં શું લેવાનું દેશવીરતિ અને સર્વવીરતિ તો પરમાત્મા એ રિલેટિવિટી ને કઈ ઇમ્પોર્ટન્સ ન આપ્યું ને પહેલી દેશના દેવીઓ કે દેવો પામતા હોય સમ્યક દર્શન નું લેક્ચર કરીએ ને તો એ જ એમ્ફસાઇઝ કરીએ તો જ્યારે જેની સ્થાપના કરતા હોય ત્યારે તેની મુખ્યતા બતાવે હું પછખાણ ધર્મ ની ઇમ્પોર્ટન્સ બતાવું ને ત્યારે એ જ કહું કે જો પરમાત્મા એ પછખાણ નતા લેતા એટલે જતા રહે સમ્યક દર્શન ની વાત કરતા હોય ત્યારે શું કહીએ આના વગર ચારિત્ર શું કામ ફોલો એટલે જેને જ્યારે જેનું મંડાણ કરવાનું હોય ત્યારે એને બહુ મુખ્ય તારે સમજવાનું તો આપણી જે 8 ઈચ્છા છે હવે કેમ ચાલની આ 8 ઈચ્છા આપણને સ્વાધીન છે કે તમારા હાથની વાત છે કે છે જીભુ આપણા હાથની વાત છે સમૃદ્ધિ આપણા હાથની વાત છે ઊંઘું એ આપણી હાથની વાત છે આજના ઊંઘ ના પણ આવે એક પણ વસ્તુ આપણા હાથની વાત નથી મને કોઈ કઈ વસ્તુ હાથની દેવગુરુ નો યોગ ગમે એટલું ઈચ્છો પણ તમારે આધીન છે ખરો અને છેલ્લે સન્મતિ તો નથી અને છેલ્લે ધર્મ પણ તો આ એક પણ વસ્તુ આપણને આધીન નથી તો કહો કહો તેને આધીન છે તમે વિચારી વાત નથી આઠ કર્મ તમે બીજી બતાવો બરોબર આ જ 8 કર્મને આધીન
જીવવાની કોને આધીન? મગજની સંપૂર્ણતા, પછી ઇન્દ્રિયોની પરિપૂર્ણતા, અને એનો જ એક અંશ છે ઊંઘ. ઊંઘવું એ પણ દર્શનાવાણીય કર્મ. એટલે ઊંઘ ના આવે ને તો ખુશી થવું, કર્મ નો ઉદય નથી. ઊંઘ ન આવે તો એટલે કર્મ નો ખરાબ કર્મ છે. દર્શનાવાણીય કેવું કર્મ કહેવાય? જો એની બાજુમાં લખ્યું છે, એની બાજુમાં છે ને, મેં નિશા ઉપાડી છે, પ્લસ માઇનસ કર્યા કે મિસી ને માઇનસ. એટલે શું? નેગેટિવ જ છે. એ કઈ કર્મ સારું કરતું જ નથી. અમુક કર્મો એવા છે કે કઈક સારું બી કરે, કઈક ખોટું પણ કરે. આયુષ્યની બાજુમાં કેવા છે? કેવી સારી છે? તો ત્રણ આયુષ્યમાંથી કહી શકશો? અમે ચાર આયુષ્યમાંથી કહી શકશો કે કયા પ્લસ ને કયા માઇનસ? પશુનો ભાવ છે ને એ પણ કેવો કહેવાય? પ્લસ એટલે કે સારું આયુષ્ય કહેવાય. કારણ એને પણ જીવવું ગમે છે. ખાલી કોને જીવવું ગમતું નથી? એટલે આયુષ્યમાં પ્લસ માઇનસ કર્યું. પછી દર્શનાવર્ણ, આપણે જ્ઞાનાવર્ણીય તો ટોટલી નેગેટિવ, અને દર્શનાવર્ણીયમાં શું કરે? પ્લસ અને માઇનસ. એટલે ખરાબ કર્મ છે. ખરાબ કર્મ નો ઉદય થયો એટલે તમને ઊંઘ આવે. તો ઊંઘ જો એકાદ્રાસ ન આવી તો વી શુડ બી હેપી કે ખરાબ કર્મ નો ઉદય નહોતો. પછી આરોગ્યની ઈચ્છા આપણી ક્યારે પૂરી થાય? જો વેદનીય કર્મ સાથ આપે તો. એ બી પ્લસ માઇનસ. ટાટા વેદનીય અને પછી નામ કર્મ ચિત્રકાર જેવું છે. દરેકને કેવા રૂપ આપ્યા છે જુદા જુદા? કેટલા અબજોની વસ્તી, કેટલા બીબા બનાવ્યા? સો મેની. એ ચિત્રકારને પેઇન્ટિંગ કેવું આવે? દરેક કેટલા કોમ્બિનેશન, કેટલા કોમ્બિનેશન કરાય, કોઈ એક સરખું દેખાતું નથી. એ રૂપની બલિહારી કોના થતી? નામ કરવું. એની ઈચ્છા થાય તો જ તમને તમારા પ્રત્યે કોઈને પ્રેમ થશે. ખબર છે? આપણા પ્રત્યે કોઈને ભાવ હોય તો આપણા કયા કર્મના ઉદયથી થાય? નામ કર્મ. એમાંની પ્રકૃતિ કો આગળ ભણેલા બધા? નામ કર્મમાં એક કર્મનું નામ છે સૌભાગ્ય નામ. સૌભાગ્ય નામ કર્મ. એના લીધે આપણા પ્રત્યે કોઈને આદર ભાવ, પ્રેમ ભાવ થાય. આદર ભાવ આદે નામ કર્મ. એટલે આપણું કોઈ માને અને યશ સિદ્ધિ એ યશ નામથી. એટલે આવા તો ઘણા નામ કર્મના પ્રકૃતિઓ છે. આપણી ચાલ, ચાલ એટલે ચાલવાની ઢબ, એ પણ એક ગવર્ન્ડ બાય કર્મ. શુભ અથવા અશુભ ગતિ. નામ કર્મમાં ઘણી પ્રકૃતિઓ છે વિચ પર્ટેન ટુ આવર ફિઝિકલ અપિયરન્સ. આપણો સ્વર એ પણ નામ કર્મ. એટલે એનીથિંગ દેટ લુક્સ, આપણી પર્સનાલિટી જે છે આખી, પ્રતિભાવંત વ્યક્તિ, પરાઘાત નામ કર્મ. ખબર? કે અત્યારના કોઈ અંદર આવે તો ક્ષોભ પામી જવું, હું કદાચ હું બોલતી બંધ થઈ ગયો, સમજો તો શું કહેવાય? એ વ્યક્તિનો પરાઘાત નામ કર્મ. કોઈ આચાર્ય ભગવંત આવે તો હું બોલી જ ન શકું, મારી મર્યાદા પણ નથી. પણ એવા મારા ગુરુજી બધાને તો શું થાય? પરાઘાત નંબર આવ્યા છે, કશું બોલ્યા નથી તો આપણે બોલીએ નહીં. સભામાં કોઈ એમને મોનિટર છે, એક એવી મોટી વ્યક્તિ આવે કે એ બધા બોલતા બંધ થાય. તો આ બધી વસ્તુઓ નામ કરવાના છે. એમાં પણ પ્લસ માઇનસ હોય. આપણા પ્રત્યે કોઈને ગમો છે જ નહીં તો એ વ્યક્તિનો દોષ, આપણા કર્મનો દોષ, આપણું દુર્ભાગ્ય નામ કરે.
દીકરી કરે તો ચાલે, એને વહુ કરે તો ના ચાલે, એવું ઇન્ડિયામાં જોવા મળે ને. અહીં તો બે માંથી એક કે ઘરમાં વળે હોય, ડિફરન્શિયેટ ક્યાં કરે. પછી સમૃદ્ધિ ની ઈચ્છા પણ ગમે એટલી દોડ, ગમે એટલા દોડીએ ને, અહીં ના હોય ને તો કઈ મળતી નથી. પ્રારબ્ધ અને પુરુષાર્થ બે શબ્દો છે. ધર્મ માં શું જોઈએ? પુરુષાર્થ. અને ધન માટે પ્રારબ્ધ. આપણે શું કરીએ? એને શું કરવું જોઈએ? કોઈ કે છે શું ધન માટે પુરુષાર્થ ન કરવો, ચોક્કસ કરવો, પણ એટલું કરવું જોઈએ કે વી હેવ ટુ ડ્રો અ લાઇન ઓફ પ્રાયોરિટી, કે ભાઈ મારે આટલું મારી આવશ્યક ક્રિયાઓ જે પોતાને મહત્વ લાગે આટલું કરવા મળે પછી જ મારે ધન પુરુષાર્થ કરવો. ખ્યાલ આવ્યો? હું શું અહીંથી આપણને પ્રાયોરિટી જ ના આપી હોય. બિલકુલ ધર્મને માટે પુરુષાર્થ કરવા મળે છે ને, બેક એટ હોમ એમ કહેવાય છે. શ્રાવકે નોકરી ન કરી, ખબર છે? શ્રાવકે નોકરી ન કરી. એક તો શ્રાવક કોઈ દિવસ ઓથિયાળો ન હોય. નોકરી કરનાર માણસ કેવો કહેવાય? પરાધી, બરાબર. બીજું કદાચ એ કરે તો એ જઈને ત્યાં કરે બેઠક. એનું કારણ કે જેટલી રજાઓ એ જૈન શેઠ પાડે એ બધી રજાઓ મળે. સંવત્સરીય દુકાન ના જ ખુલ્લી હોય ને, ખ્યાલ આવ્યો? હોલિડે લેવાનો સવાલ ક્યારે આવે? એટલે આવી રીતે નોકરી કરનાર વર્ગ હોય, પણ એ કોને ત્યાં કરે કે જેથી કરીને બધી જૈન હોલિડેઝ પડાય. અને શેઠ પણ એવા સોજા હોય કે એક વાગે બાર વાગે જ દુકાન ખોલે, જેથી કરીને શું હોય, સવારનો સમય કેવો હોય? ધર્મ પુરુષાર્થ માટે. અને બજારો બપોરના જે શેઠિયાઓ છે બધા ક્યારે કેટલા વાગે આવે છે? બપોર પછી જ આવે છે ને. બેક એટ હોમ નોટ બીકોઝ આળસ છે, વ્યાખ્યાન આજે સાંભળીને આવે છે. કોઈ વળી ચોમાસામાં એકાશના કરીને આવે છે. એટલે કહેવાનો મતલબ, ગમે એટલી મોડી દુકાન ખોલે, અહીં લખ્યું હોય ને એ મળ્યા વગર ન લે. બોલો, એક વખત કરી જુઓ પ્રયોગ. તમારો યર એન્ડ હોય ને એમાં જે ટાર્ગેટ હોય ને એટલું જ આવશે. કોક સ્ટોક્સ ને શેરના ભાવ ઊંચા નીચા થાય ને બધું સરપર થઈ જાય. કરી જુઓ, શ્રદ્ધા હોય કરી જુઓ. ગમે એટલું ગમે તે કરીએ, જો ડબલ ઇન્કમ છે એક વખત સિંગલ ઇન્કમ કરીને જુઓ, સરખું જ આવી જાય. લેડીઝનું ખરું સ્થાન તો ક્યાં છે ખબર છે? ઘરમાં. આ ડબલ ઇન્કમમાં શું થાય છે? ઘરમાં દાંત વળે. ખરેખર લોડ ને પ્રેશર કેટલું આવે બહેનો પર, ના આવે? ના આવે. કરિયર માઇન્ડેડ ને ના બધું ગમતું હોય, પણ વાસ્તવિક આપણે જૈન ધર્મ શું કહે છે? હું તો એ કહેવા બેઠી છું, મારા પર્સનલ વ્યૂઝ નથી કહેતી. જૈન ધર્મ શું કહે છે કે ઘરમાં જૈણા ક્યારે સચવાય? જો સ્ત્રી ઘર સંભાળતી હોય તો બાળકોને સંસ્કાર કેવી રીતે મળે? આજે મેં એવું સાંભળ્યું, અહીંયા આ કન્ટ્રીમાં કરું છું એટલે, કે ડોક્ટર પેરેન્ટ્સ આર આઉટ અર્નિંગ, તો દે ડોન્ટ ગેટ લવ, દે ડોન્ટ ગીવ લવ ટુ ધેર ચિલ્ડ્રન. તો મોટા થઈને કહે છે કે વી હેવ એવરીથિંગ બટ યુ આર લવ, હવે વી ડોન્ટ હેવ ટાઈમ ફોર યુ. એ લોકો બી દોડે. આ સંસ્કૃતિને આર્ય સંસ્કૃતિમાં આટલો ફરક કેમ પડે? કારણ કે ડબલ ઇન્કમની વાત હતો. આઈ નો સમટાઈમ્સ ઇટ્સ નેસેસરી, બટ પીપલ કેન થિંક ઓવર. તો આ સમૃદ્ધિની દોડની પાછળ ઘણું આપણે ગુમાવ્યું છે. અને એ ખરેખર તો અહીંયાથી જ મળે છે. ચકારાત્મક કહું, ગમે એટલો આપણો પુરુષાર્થ પ્રારબ્ધમાં હોય તો એક ડોલર બી કોઈ લઈ નથી જશે. દેવ ગુરુ ના યોગ ગોત્ર કરી આપણે આજે વાત કરી. દેવ ગુરુ નો યોગ એ કેવી રીતે મળે છે? ઉચ્ચ ગોત્રમાં. એમાં બી પ્લસ માઇનસ કે સારા ગોત્રમાં, ઉચ્ચ ગોત્રમાં સારા સારા વિચારો મળે, સારા સારા યોગ મળે, તે ઉચ્ચ ગોત્ર કર્મ.
અને છેલ્લું મોહનીય કર્મ. કર્મોના રાજા કોણ છે? એટલે એની એ ખસે જ નહીં ને. જો આ બધી ઈચ્છાઓ પણ સારી, સન્મતિની ઈચ્છા થવી એ પણ મોહનીય જાય ને, તો મોહનીય કર્મ જરા ખસે ને, તો તમને સન્મતિની ઈચ્છા થાય. એટલે પ્રાયોરિટીમાં ક્યાં મૂક્યું? છેલ્લું. કારણ કે ઘણા જીવો જગતમાં છે, કોને ઈચ્છા છે ધર્મની? કેટલા ટકા રેશિયો કાઢો તો કેટલા ટકાને ધર્મની ઈચ્છા છે? કારણ પ્રબળ મોહનીય કર્મ. મોહનીય કર્મ કે હું તમને ઈચ્છા જ ન થવાનું. હવે આ આઠ કર્મને આધીન છીએ એવું માનીને આપણે બેસી રહ્યું છે. હવે આપણે શું કરવું છે કે આઠ કર્મ હું બાંધવા મારે જ વાળી, બાંધવા કે ના બાંધવા મારે જ વાળી. મારી ઈચ્છાઓ પૂરતી નથી કરતા આ આઠ કર્મ, પણ આ આઠે કર્મ બાંધવા કે ન બાંધવા એ મારા આધીન. તો આપણે જોઈએ કે આપણે શું કરીએ તો એને ઓછા બાંધીએ અથવા સારા બાંધીએ. જે પ્લસ માઇનસ છે એમાં શું ચોઈસ છે? સારા બાંધીએ. અને જે માઇનસ છે એમાં શું કરીએ? ના, ઓછા બાંધીએ. અથવા ન બાંધવાનો તો સવાલ હમણાં આવતો નથી, કારણ કે પ્રતિ સમય કેટલા કર્મ બંધાય? અને ઉદય કેટલાનો? ઈચ્છા પૂરતી સ્વાધીન શી રીતે બનાવે? તો એમાં આયુષ્ય કર્મ માટે તિથિ સાચવવાની. આયુષ્ય ક્યારે બંધાય? તિથિના દિવસે. અને તે પણ આયુષ્યના બે ભાગ જાય પછી ત્રીજો ભાગ શરૂ થવાનો હોય તે દિવસે તિથિ હોય તો આયુષ્યનો બંધ થાય, નહીતર બાયપાસ થઈ. વળી પાછા બે ભાગ રહે, એના પાછા બે ભાગ, જે છેલ્લું વન થર્ડ રહ્યું છે એના ટુ થર્ડ જાય પછી પડે, એન્ડ સો ઓન. અને છેલ્લે ક્યારે પડે? જીવનના અંત સમય. તો આયુષ્ય કર્મ માટે આપણે બે વસ્તુ કરાય, તિથિ સચવાય અને એક દિવસના રાત્રે અંતિમ આરાધના છે, કે જે હું ઝરોક્ષ આપીશ તમને કે રાત્રે એટલું 10 મિનિટનું એક આરાધના છે એ હું અંશાબેન આપીશ. તો એ બોલવાનું 10 મિનિટ રાત્રે બોલીને સુઈ જવાનું. કોણ 10 મિનિટ રાત્રે નહીં કાઢે? જેને અંતે, જીવનના અંતે 10 મિનિટ જોઈતી હોય એ અવશ્ય રોજ રાત્રે 10 મિનિટ તો કાઢશે. અચાનક તો કોઈને ઝડપાઈ જવું નથી. ધોઝ 10 મિનિટ આર વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, ધોઝ લાસ્ટ 10 મિનિટ. તો જેને જેને એ રાત્રે 10 મિનિટ કાઢશે, ઇટ ઇન્શ્યોર્સ કે તમને રાત્રે 10 મિનિટ છેલ્લે અંતે 10 મિનિટ મળશે. એમાં બહુ સરળ વસ્તુઓ છે, 10 તો હું વધારે કહું છું, 7-8 મિનિટનું વસ્તુ છે. સત્તારી મંગલમ વગેરે એવી ભાવનાઓ છે એ હું એમને કોપી આપીશ, એ સૌને મળશે. અને બીજું શું કરવાનું છે? તિથિ સાચવવાની. તો તિથિ સાચવવામાં શું સાચવવાનું હોય? ખાલી ખાવાનું? તિથિના દિવસે 5 તિથિમાંથી આપણે અહીંયા બધા જ 5 તિથિ પાળનારા ખરા? નહીં ને? ઓકે, તો સરળ રસ્તો કરીએ. 5 માંથી ખાલી 2 14 પાળવી છે, બોલ. કેન એવરીબડી ડુ ધેટ? 2 14 માંથી પણ ચલો ઓછું કરીએ હજુ. તો સુદ 14, વર્ષના કેટલા દાડા? ખાલી 14, 12 દિવસ. એમાં 1 14 તો સંવત્સરીમાં જાય, પરિષણ દરમિયાન આવી જતી હોય. ચોમાસી 14 પણ સચવાઈ જાય. એટલે સુદ 14, 12 દિવસ, મહિના 12 મહિનામાં 12 દિવસ કરવા તૈયાર બધા? કોઈ બાકાત ને? તો હું કહું એ કરી, ચલો બધા હા કહેતો કહું, શું કહું છું એના પર આધાર.
બોલો એ સુન 14 સંવત્સરી જેવો માનવો સંવત્સરી ના દિવસે શું કરો યથાશક્તિ તપ ચલો ઉપવાસ હું તમને ઓછામાં ઓછું બે શું તો ફાવે ના ફાવે તમે એકદમ રાઈટ ટીચર તમારા દેશમાં મેં જોયું સારી વસ્તુઓ શું છે કહું ખાવાના દ્રવ્યો ઓછા આઈટમ ઓછી પછી કોઈ ગરમ બનાવતું નથી એટલે ગરમ કરવાની નખરા નથી ઠંડુ ખાય છે નોટ ફસી અબાઉટ ફૂડ પછી તેલ મરચું ઓછું ફરસાણું મિષ્ટાનું સિમ્પલિસિટી ઓફ ફૂડ ચાર વસ્તુ પણ કઈ ફેન્સી બહુ નહીં એટલે આ બધા વસ્તુ પ્લસ પોઈન્ટ છે કારણ કે તેલ મરચું ઇઝ તામસિક ખોરાક એ સારી વસ્તુ નથી મિષ્ટાન પકવાન આ બધું સાત્વિક ખાવ છો કેવાનો મતલબ સાત્વિક ખાવ છો ઓછું ખાવ છો ઓછા ટંક ખાવ છો કેવાનો મતલબ એ દિવસે બેસવું કરવું ઇટ સૂટ યોર લાઈફ સ્ટાઈલ ઓલસો જો સવારના ખાવ ને તો થોડું ફેરી ખાઈ લેવાનું એમાં શું વાંધો આવે અને પછી સાંજના તો ફૂલ છે એટલે બે ટાઈમનો બેસવું જો કરો તો 14 છે બેસવું કરો એના લીધે થાય છે શું ખબર ઘણી વસ્તુઓ સચવાઈ ગઈ બેસવું એટલે ઉકાળેલું પાણી આવી ગયું પછી ચોર્યા થઈ ગયો પછી 14 હોય એટલે એટલું તો બે મિનિટનું કરશો ને લીલોત્રી નહીં કનમૂળ તો હોય જ નહીં બરાબર ને પછી નૌકાશી તો આવી જ જાય મોડો સૂર્યોદય થાય તો શું કરશો જો જે રીતે થાય એ રીતે ધારણા વિગ્રહથી પણ થઈ જવું જયારે આવું તકલીફ એટલે 4 વાગ્યામાં સૂર્યાસ્ત થઈ જતો હોય અને બેસનારું પછખાણ ના લો પણ તમે એ વખતે ધારણા વિગ્રહ પછખાણ પૂર્વક કરો કે હું બે વાર બેસનાની જેમ ખાઈ એટલે શું બેસનામાં જે ઉકાળેલું પાણી વગેરે એ દ્રવ્ય ક્ષેત્ર કાળને એડજસ્ટ કરીને આપણું જીવન કર્યું પણ 14 ને લેટ ઇટ બી ડિફરન્ટ ફ્રોમ યોર નોર્મલ ડે તમે સંવત્સરીએ જેમ લોન કટિંગ ના કરો તો 14 નહીં લોન્ડ્રી ના કરો તો 14 નહીં પછી આઉટિંગ નહીં કરવાનું મનોરંજન નહીં કરવાનું રિમેમ્બર ફોર થિંગ હિંસા નહીં કરવાની સંવત્સરીએ લેડી માથે પણ ના બને એટલું બધી જાતની હિંસા ઓછી પછી પછી શું કરવાનું તમારે આઉટિંગ એટલે મનોરંજન અનર્થધર્મ એટલે ખોટા પાપો નથી બાંધવા ખોટા પાપો બાંધવા નથી બ્રહ્મચર્યનું પાલન અને ચોથું મુસાફરી પણ 14 નથી કરી ઇફ અવોઇડેબલ અનઅવોઇડેબલ બિઝનેસ ટૂર યુ હેવ ટુ ગો યુ હેવ ટુ ગો પણ જે આપણે એક જણા છે ને અહીંયા પ્લાનિંગ પંચમ વગર કર્યું હશે ને તો પોલ્યુશન ટાઈમ સમ ઓફ ધ ડે ઇઝ દેવર ઇન હવાઈ ઓકે તો કોઈકે કીધું બહુ ચુસ્ત ધર્મિષ્ઠ એવું નહીં કે ખરેખર પોલ્યુશન ઉડાડી દેનાર પણ પ્લાનિંગ નહોતું થયેલું તો બધાએ કીધું કે એમના પોલ્યુશન હવાઈ ગયા જ્યારે બી આવું કઈ પ્લાન કરીએ તો 14 ને તમારા પેલા કેલેન્ડરમાં માર્ક કરો છો ને તો આપણી 12-14 ટુ 14 તો બે મિનિમમ કરીએ તો આ શીખી સચવાઈ જાય આગળ જ્ઞાનાવરણીય કર્મ આ દેશમાં આની પણ સખત જરૂર છે કે આ આપણે સખત બાંધીએ છે કે આ બધા જે રસ્તા છે એમાં જે છેલ્લું આવ્યું છે તીવ્ર મોહનીય કર્મ હોય તો કઈ આપણને ધર્મ ની પણ ઈચ્છા છે ને આપણી વાત નથી ના એટલે હું એવું છું કે આમાંથી છૂટવા માટે શું કરવું એમ એટલે ના એને તીવ્ર મોહનીય કર્મ સતાવતું હોય એને તો એને માટે નથી
અચ્છા, ઓર ખાલી કુવામાં નમ ખાય,
યુ નો વેરી ક્રોસ વાશી ત્યાં આગળ પેલી ખાડી આવે છે, નોટ અ ડર્ટી માહિમની ખાડી પણ બીજી બરાબર. પણ જે તત્વો ની વાતો લખી હોય એ રિસાયકલ કરે, એ રિસાયકલ માં ઉપર ભગવાન નું નામ ના હોય, સ્થાપના ના હોય તો વાંધો ના. પણ નામ તો હોય ને, નામ હોય તો પછી ના આવે. જૈના વાળે ભેજતે હૈ, દૂસરે ભેજતે હૈ, કેલેન્ડર આવે, બીજું શું કરવું. ખાલી એક પૂછું છું, પણ એને ફાડવાના ના હોય ને, એટલે આપણે કઈ ભગવાન નો ફોટો હોય તો આમ ના કરાય. આહાર આ તો ખાલી નિહાર નું બતાવ્યું, નિહાર એટલે યુઝિંગ ધ વોશરૂમ. આહાર વખતે પણ આશાપના, જમતી વખતે પણ દેરા શ્રાવક થાળી લાવે ને નવી, નામ ના લખાવે, ખબર છે, સાંભળ્યું છે. પછી ઘરમાં દીક્ષા લેવા વાળા મુમુક શું કહેવાય ખબર છે, એને ઘરે બોલાવીએ, ઘડિયાળ પહેરી હોય ને તો કાઢી આવે ટાઈપ છે. એટલે કઈ પણ બાથરૂમ જતા પહેલા કઈ પણ સાથે લખેલું હોય ને તો બધું બહાર મૂકી દે, એવા નહીં સાંભળ્યું હોય. પણ આ ધીસ ઇઝ વોટ ઇઝ ધેર આર પીપલ ડુઈંગ ઇટ, આઈ એમ નોટ જસ્ટ સેઇંગ ઇટ. આવું ઘણા કરનારા છે, એટલે કહેવાનો મતલબ જમતા પણ કોઈ ચીજ લખેલી સાથે ન રખાય તો વોશરૂમની તો ક્યાં વાત છે. નોટ પ્રેક્ટિકલ મેની ટાઈમ, પણ આમ જસ્ટ ટેલિંગ યુ કે આ વસ્તુ અવેરનેસ માટે આપું છું. તો ખાતે પીતે સમય કુછ પડ ભી નહીં સકતે, બિલકુલ નહીં. ન્યૂઝપેપર યુ શુડ નોટ રીડ, અવર વોટ વી ડુ વોચિંગ ટીવી ફોર અનધર રીઝન યુ શુડ નોટ. એ વખતે ટીવી જોતી વખતે તમારી અંદર જે વિચારો જે છે ને તે ઇઝીલી એન્ટર યુ, બીકોઝ દે પેનેટ્રેટ ઇન ટુ યુ થ્રુ ધ મીડિયમ ઓફ ફૂડ. જબ આહાર ખાતે હૈ ધ થોટ્સ દેટ યુ, તમારા થોટ્સ કેવા હશે જે તમે સીન જોઈ રહ્યા છો એને અનુરૂપ. તો એ વખતે જે વિચાર ફોર્મ્યુલેટ થયા હશે એન્ડ યુઆર ઇટિંગ ફૂડ, તો દેટ ફૂડમાંથી જે તમારું મન બનશે વિલ બીકમ દેટ કર. એટલે આહાર ખાતી વખતે પણ અસર કોની થાય જે વિચારો કરતા હોઈએ ત્યારે એની. એટલે વાઇલ્ડ ઇટિંગ છોકરાઓને પણ કહેવાનું કે ટીવી જોવું છે તો આગળ કાં તો પાછળ ખાઓ, પણ નોટ વાઇલ્ડ ઇટિંગ. ઇટિંગ ઇઝ અ વેરી ગુડ પ્રોસેસ. અન્ન તેવું મન, આહાર તેવો ઓળખા. You are what you eat. Eating is a very important factor. It makes your mind. એ વખતે શાંતિથી, એટલે કે મૌનપણે જમવું, જ્ઞાનાવરણીયની આશા પણ થાય. અને બીજું આ કે શાંતિથી જમીએ તો તમને ફૂડમાંથી મન પણ સારું મળે. જમતી વખતે વાત પણ ન કરવાની, મૌન કહું છું ને, જ્ઞાનાવરણીય કર્મ. અને બીજું આ કે કોઈ બીજી અસરો ના આવે. આ બાજુ શું બતાવ્યું, બોલ્ડ. હવે બોલ્ડ સ્મોલ ટેગ ને તો બેક કરવાનો હોય, પણ યુ નો ધોઝ બિગ લેટર રિટન, એવું તો ક્લોધિંગ ના રહેવાય. પછી કિચનમાં
पेपर नैपकिन जो हमारे त्यां हार्डली एक आध नैपकिन भी जो मर तो ले नैपकिन तमारे यू नो अबंडेंट छे बदे तो भले ने एक बे जूना थता पर यूज मोर नैपकिन पछी मोढ़ा मां छोकराओ पेंसिल ने पेनो मोढ़ा मां नाखे ये पण आशा था पछी आ ऊंघती वक्ते वाचे ने पछी चोपड़ी गमे जा पड़ी जाए नीचे पड़े पथारी में पड़े माथु एना पर जाए साइड टेबल पर व्यवस्थित न मुकायो हो तो आने घनी वक्त तो एनो एनो माथु बना रहे यू नो ओशिका नीचे छापा मुकी दे मुकने घनी वक्त खबर ना हो कि ए खबर ना हो ऐसू करे ओशिका नी नीचे बुक मुके अने पछी सुई जाए या बद्धो दोष लाग आपणे कहे ने ओशीशे धरे લેવાનું છે કારણ કે વિનય વિના વિદ્યા એટલે જ તો ડિપેન્ડ વોટ યુ આર રીડિંગ યુ આર રીડિંગ અ ન્યુઝપેપર યુ ડોન્ટ નીડ વિનય એટલે તમે જો ધર્મ વાંચતા હો તો યુ વોન્ટ ટુ ડુ ઇટ વિથ રિસ્પેક્ટ પર રિસ્પેક્ટ થી લાંબા પગ કરીને કોઈ ના થાય ખ્યાલ આવે ઇફ યુ વોન્ટ ટુ ટેક સમથિંગ સી બુક વાંચો છો તેના માટે ટુ ગેઇન સમથિંગ some knowledge, some information, some quality, okay? To gain something, you have to give respect. Vinay vina vidyana. Then gana, le evi aadar khoi ke, kai vachi re kumu na. To biju kai vachi e, ena badle, harmano vachi e. So naukar gano ne, suta suta naukar gano nishe nda te. Chelu che shredding of paper, પેપર ડિસ્પોઝ જ કરવાનું છે ઇફ ઇટ ઇઝ નોટ સિક્રેટ સિક્રેટ્સ હોય તો બધા ઘણા શેર કરે છે ઓકે પણ ઇફ ઇટ ઇઝ નોટ સિક્રેટ એ પેપરને અનનેસેસરી ઘણા લોકો શું કરે આમ ક્રમ્પલ કરે ફાડે ધેટ ઓલ અનઅધર આખે આખો સીધો જવાનું છે એને એને જ્યાં રિસાઇકલિંગમાં શું મોકલવું તો ધીસ ઇઝ ફોર જ્ઞાનાવલ્ય કર્મ સમય શું કરો છે 9:25 ઓકે જ્ઞાનાવર્ણ્ય કર્મ જ પહોંચ્યા છીએ હવે એકદમ મને નીચે જોવું છે કે એકદમ નીચે અરે ઊંચું કરશે આ બે દ્રષ્ટાંત આવે છે જ્ઞાનાવર્ણ્યની જ્ઞાનની આશાપના કરનાર ગુણમંજરી અને વર્ત આ મને એવો વિચાર આવ્યો કે આ વર્ધત અને ગુણમંજરી ગુણમંજરી એ ચોપડા બાબત બાળકો એના લીધે એ મૂંગી બની રોગી બની અને વર્ધતે એક વાર એવો વિચાર કર્યો મુનિ હતા કે મારો ભાઈ આરામથી સૂતો છે મને ઊંઘવા મળતું નથી કારણ પાઠ આપવો પડે તો આ ખાલી કેટલું આપી છે આશા ના કરી કઈ ખાસ નહીં વિચાર રાઈટ તો અત્યારે મને એમ થાય કે આટલી ઘોર આશા થયા એક વાર થી નહીં પણ ડેલી એક વાર નહીં પણ અનેક વાર તો શું થશે મને જે વિચાર આવ્યો હું ખાલી અહીંયા વ્યક્ત કરું છું આ હોપ આઈ એમ રોંગ મને વિચાર આવ્યો કે એવું કહેવાય છે શાસ્ત્રકાર કહે છે કે જે વસ્તુનું મિસયુઝ કરો એ વસ્તુ મળે નહીં ઇન્દ્રિયોનો દુરુપયોગ કરો તો ઇન્દ્રિયો મળે નહીં તો આ જ્ઞાનના સાધનનો જો દુરુપયોગ થાય છે તો જ્ઞાન મળશે નહીં જ્ઞાન ના મળે એટલે એનો અર્થ શું સાધ્યો કે જ્ઞાનનું સાધન નહીં મળે જ્ઞાનનું સાધન એટલે શું ખબર મન એટલે વિચાર આવ્યો કે અસમની પણ મળશે ખ્યાલ આવ્યો હું શું કહું છું એકેન્દ્રિય છે મન એટલે ખરેખર વિચારજો કે આ આપણી દોટ કઈ તરફ છે ના
तुम्हें बताता था ना, एक बताओ, गो बैक टू व्हाट यू वर्शिप, ज्ञान अन्य कर्म भोजन इतने बिना बच्चे लगते हैं। दर्शनावरणीय कर्म रेजिग्नेशन आपको सारू। तो अपना धन्य कुमार ने
પેલા સારી બંદર બે જણા હતા તો કોણે ધન્ય કુમાર થવું છે તો ખંખેરી ઉભા થઈ જાવ કે કેળા જોઈએ 22 માં અને નૈતા શાલીભદ્ર ની જે શાલીભદ્ર થયું છે કે ધન્ય કુમાર કે ના એક કે 22 માં એક કે ખાવી નથી તો એ ઇન્દ્રિય નો જય. પછી આરોગ્ય, આરોગ્ય જોઈતું હોય બધાને પ્રિય પહેલું સુખ છે એના માટે આ અગેન ઇટ રિલેટ્સ વિથ ધીસ અભક્ષ્ય. જો અભક્ષ્ય એટલે જેના માટે અભક્ષ્ય કીધું હોય મુખ્યત્વે જીવ હિંસા, તો જીવ હિંસા એટલે અશાતા આપવી, અશાતા આપી અને સાતાની ઈચ્છા રાખવી એ સુજ્ઞનું લક્ષણ છે. એટલે સાતા જોઈતી હોય તો ત્રણ વસ્તુઓ કરવાની, જીવદયા, જૈણા અને અનુકંપા. જીવદયા કોણા માટે, જૈણા કોણા માટે અને અનુકંપા કોણા માટે? અનુકંપા એટલે દિન દુખી પંચેન્દ્રિય. જીવદયા પંચેન્દ્રિય પશુઓ જીવદયાની ટીપ થાય અને જૈણા એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય સુધી જૈણા શબ્દ વપરાય. પંચેન્દ્રિયમાં પશુ આદિ હોય તો શું વપરાય? જીવદયા. અને પંચેન્દ્રિયમાં દિન દુખી ગરીબ હોય તો અનુભવ. આ બધાને સાતા આપો, એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય. એવું કરજો, અત્યારના સાતા વર્તી રહી છે તો આની ઈચ્છા ન થાય, પણ જ્યારે આ સાતા આવે ટેમ્પરરી, મહિનો માનવી છે કે અઠવાડિયા, અઠવાડિયા માટે કરશું. જીવદયામાં પૈસા પહોંચાડવા ઇન્ડિયામાં કોઈ બેઠું હોય ને કે જો મારા વતી જીવ છોડા, ચૈણા પાડવાની અઠવાડિયા માટે અભક્ષ બધા બંધ કરી દેવું, ખ્યાલ આવ્યો? પચખાણપૂર્વક સાતા આપો, તરત સાતા મળે, ખ્યાલ આવ્યો? પછી આગળ આવે છે નામકર્મ. રૂપ જેનાથી મળે છે ખબર તપ, તપ રૂપ માટે તપ નહીં કરવાની, જેને રૂપ મળ્યું છે એ તેના કારણે મળ્યું છે, તપ કરીને આવ્યું છે. ઘણી વાર રૂપ મળ્યું હોય અને તપ કરે તો તપ લાગે પણ નહીં, તો એમ કે લોકો કે આ જીવ તપ કર્યું છે. રૂપ કરનાર જો તપ કરે ને તો ઘણી વખત દેખાય પણ નહીં એના ઉપર, મુખ ઉપર, એમ કે ખરેખર તપના અભ્યાસી છે. એટલે ભૂતકાળના ગયા ભાવમાં ઘણો તપ કરેલો છે તો રૂપ મળશે ને આજે બી કરે છે. પછી મૈત્રી અને પ્રમોદ, મૈત્રી આદિ ભાવના ખરી ને, તો મૈત્રી અને મૈત્રી કરો તો પ્રેમ મળે ને, પ્રેમ આપો તો પ્રેમ મળે. પ્રમોદ એટલે ગુણનો રાગ, તમે કોઈની ઈર્ષ્યા ના કરો અને કોકના વખાણ કરો તો તમને યશ અને આદેશ મળે ને, નહીં તો તમારું પણ કોણ સત્કાર આદિ કરે. અંતરાય કર્મ સમૃદ્ધિ ની દોટ છે ને, તો અહીંયા તો ઊંધા ઊંધી બધી ફોર્મ્યુલા છે. પુરુષાર્થની નહીં, ભેગું કરવાની નહીં, પણ છોડવાની, બોલ, ઊંધી ફોર્મ્યુલા છે ને. સમૃદ્ધિ એટલે ભેગું કરવાની, એ ઈચ્છા પણ અંતરાય કર્મની. અંતરાય કર્મને તોડવા માટેના પુરુષાર્થ કેવા? ઊંધા આપવા, બોલ, કરવું છે. જેને સમૃદ્ધિ જોઈએ એને અંતરાય તોડવાના, અને અંતરાય તોડવા માટે શું કરવું જોઈએ? દાન. એટલે દાન આપવું એક બાજુ, એટલે આપણને બધી સાતા જોઈએ પણ આપવી અસાતા, ખ્યાલ આપણને ભેગું કરવું છે, ભેગું કરવાથી અંતરાયો બંધ થાય, અને પછી જોઈએ સમૃદ્ધિ. એટલે જોઈએ છે શું? પાપનું ફળ કોઈને જોઈતું નથી, પણ પાપથી અટકવું કોઈને નથી. દાનથી સમૃદ્ધિ. પછી લોક વિરુદ્ધનો ત્યાગ અને ગુરુજન, આ માર્ગાનુસારીના ગુણ અને જય વિહરાયના જે માંગવાના છે ને, જય વિહરાયના જે માંગવાના છે એ આમાં મૂકી છે કે લોક વિરુદ્ધનો ત્યાગ
એટલે ખોટી વસ્તુ જેમ કે શાક વ્યસન માં પૂરા હોય એ લોકો માં નિંદાય છે ને, લોક વિરુદ્ધ કહેવાય, એનો ત્યાગ કરે. અને ગુરુજન એટલે કોણ? માતા પિતા, વડીલ, સ્કૂલ ટીચર, પદાર્થા, કોઈ પણ. ગુરુજન ની પૂજા, રિસ્પેક્ટ ફોર એલ્ડર, રિસ્પેક્ટ એટલે આ ક્વોલિટીઝ આવે ઉચ્ચ ગોત્ર. એટલે જે માણસ નાનપણથી જ રિસ્પેક્ટ ફોર ટીચર રાખતો હોય, કોઈ પણ વડીલ હોય એનું માન સન્માન રાખનારો હોય, એ ઉચ્ચ ગોત્ર બાંધે. અને બીજું શું કરે છે? કોઈ પણ ખરાબ વ્યસનોની અંદર ઇન્વોલ્વ ન થયો એ ઉચ્ચ ગોત્ર. નીચ ગોત્રમાં બરોબર ઊંધું હોય ને, હલકાઈ હોય, બેડ વર્ડ, સ્લેંગ વર્ડ, મોટાઓનું માન સન્માન ના હોય, ખરાબ વ્યસનો હોય, આ બધા નીચ ગોત્રના લક્ષણ છે. ને છેલ્લું છે દેવગુરુ ધર્મની દેવગુરુ અને ધર્મની ભક્તિથી સન્મત મળે. આપણે ગઈકાલે કીધું કે દેવની ભક્તિથી અને ગુરુ, એ દેવ અને ગુરુ બંને તત્વ નવકાર મંત્રમાં આવી જાય, અને ધર્મ તત્વ પણ એની અંદર આવે. એની ભક્તિથી એટલે નમસ્કાર મહામંત્ર અને દેવ તત્વ બંનેની ભક્તિથી સન્મતિ તમને દર્શન મળે. ને પચખાણ, પચખાણ જ દેશવિધિ અને સર્વવિધિ આપે. પચખાણથી છેલ્લું આવે. હવે છેલ્લે સોમ છે. આ કર્મના પિક્ચર જોવા છે? સોમ કયું છે? એક એક કડી ગાઈને બધું કોવ્યનો અલવેલો કર્મનો, કોવ્યનો અલવેલો, કોવ્યનો અલવેલો કર્મનો, કોવ્યનો અલવેલો, ઉકેલો નથી સહેલો કર્મનો, કોવ્યનો અલવેલો. આપણે વિરુદ્ધ કરી